એટલા બધા લોકો શાસ્ત્રો શ્રવણ કરે, અમે કેટલું સાંભળે, જ્ઞાન કેમ નહીં થતું હોય? આપ તો કહો છો કે વેદાંત પ્રમાણ છે, ઉપનિષદ પ્રમાણ છે, તો ઉપનિષદ નો શ્રવણ કરે તો જ્ઞાન જન્મવું જોઈએ ને, કેમ નથી જન્મતું? યતંતો ભી અકૃતાત્માન, ભગવાન કહે છે અસંસ્કૃતાત્માન, જેમણે પોતાના આત્માનું સંસ્કરણ નથી કર્યું, અર્થાત પોતાના અંતઃકરણને શુદ્ધ નથી કર્યું, માંજ્યું નથી. પેલો તાંબાનો લોટો હોય એમાં ઘણા બધા ડાઘ પડી ગયા હોય તો કેવો ગંદો દેખાય, તો આમલી ને મીઠું લઈને એને જરા સાફ કરે, કેવો ચકચકી થઈ જાય ને, એને શું કહેવાય? સંસ્કાર કર્યા કહેવાય, સંસ્કરણ. એવું નથી કે ચકચકાટ કે આપણે બહારથી અંદર લાવે, એવું નથી, ચકચકાટ તો એનું સ્વરૂપ જ છે, બરોબર ને? ચળકવું એ તો તાંબાનું સ્વભાવ જ છે ને, માત્ર પેલા બહારના પ્રાણવાયુ વગેરે સાથેના સંયોગને કારણે એના પછી ડાઘા લાગી ગયેલા, એ ડાઘાનું સ્વરૂપ નથી, એ કહ્યું છે આગંતુક છે, બરોબર ને? તાંબાના લોટા પર જે ડાઘા વગેરે દેખાય એ કેવાય છે? એનો સ્વભાવ નથી, એ આગંતુક છે, એટલે આપણે એને દૂર કરી શકીએ. એનો સ્વભાવ તો ક્યારે દૂર ના થાય? કઈ વસ્તુ દૂર થાય? જે આગંતુક હોય તે. એ ડાઘ પડી ગયો તો દૂર કરી શકું, ચામડીને દૂર ના કરી શકું, મારો સ્વભાવ છે. ડાઘને દૂર થાય આગંતુક છે. તો જેવી રીતે પેલા તાંબાના લોટા પર પડેલા ડાઘા જે અવિવેકને કારણે છે, એ વિવેકથી આપણે આમલી વગેરે ઘસવાથી દૂર થઈ જાય, અને કેવો પેલો તાંબાનો દોરો ચળક ચમકતો થઈ જાય, એને કે એને આપણે સંસ્કાર કર્યા, એને માંજ્યો, તો મનને જરા માંજવાની જરૂર છે, સંસ્કાર કરવાની જરૂર છે. એને એને પણ જરા પેલા મામલી મામલીથી એને માંજવાની જરૂર છે. એટલે મન કેવું થાય? ચળ ચમકતું થાય. એ મનનો ચમકાડ એટલે શું સ્વામીજી? મનનો ચમકાડ એટલે પેલા ગુણો કયા ને? નિર્માન મોહ જેત સંગ દોષા. ડાઘા લાગી ગયા છે ને માનના મોહના સંગ દોષના, વિનિવૃત્ત કામ કામનાઓના, રાગ દ્વેષના, આપણા મન પર શું થશે? ડાઘા પડી ગયા છે. અને એવું છે ને કે તરત સાફ ન કરીએ તો સાફ કરો છો મુશ્કેલ થઈ જાય. આપણા વસ્ત્ર પર પણ એક ચાનો ડાઘો પડે ને પહેરવાનું પડે, જો આપણે દરકાર ના કરીએ તો ડાઘા પડી જાય, પછી 15 દાડા પછી ઘસો તો ઘણીવાર જાય ને, મુશ્કેલ થઈ જાય, તરત ઘસી નાખવું પડે. આપણે છે ને આપણા મનરૂપી આપણું આ સરસ વાસણ છે ને, આમ તો સરસ સોનાનું છે, એની આપણે દરકાર નથી કે એટલા જાત જાતના ડાઘા પડી ગયા છે ને, મોહના માનના મોહના રાગના દ્વેષના બહુ ડાઘા પડી ગયા છે, બહુ ગંદુ દેખાય છે. છે તો આપણે બહુ સુંદર, પણ ગંદા કેમ દેખાઈએ છે? આ બહારની સપાટી એવી છે. શું જરૂર છે? એને માંજવાની જરૂર છે, સાફ કરવાની જરૂર છે. નિર્માન મોહા જીત સંગ દોષા. આ જરા માન મોહના ડાઘા કાઢી નાખવાના, આ સંગ દોષના ડાઘા કાઢી નાખવાના, વિનિવૃત્ત કામ આ કામનાઓના ડાઘા કાઢી નાખવાના, દ્વંદ્વૈર વિમુક્તા આ દ્વંદ્વ જે છે બધા ડાઘા કાઢી નાખવાના. એટલે યત્ન બે પ્રકારનો થયો, બે 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 પ્રકરણ બે તબક્કાનો યત્ન થયો. પહેલો પ્રયત્ન કયો છે? આપણા મનને માંજવાનો, સંસ્કરણ કરવાનો, શુદ્ધ બનાવવાનો, ચમકીલું બનાવવાનો. તો શું થાય અંદરથી? અને ચળકાટ કયો પ્રગટ થાય? પેલો માનનો ડાઘો જાય એટલે કયો ચળકાટ પ્રગટ થાય? નમ્રતાનો ચળકાટ પ્રગટ થાય. મોહનો ડાઘો જતો રહે વિવેકનો ચળકાટ પ્રગટ થાય. ક્રોધનો ડાઘો જતો રહે એટલે કરુણાનો ચળકાટ પ્રગટ થાય. લોભનો ડાઘો જતો રહે એટલે ઉદારતાનો ચળકાટ પ્રગટ થાય. આ બહુ સરસ સરસ વસ્તુ આપણામાં છે, આપણે બહુ સુંદર છીએ દરેકે દરેક જણ. અહિંસા સત્યમ અક્રોધ ત્યાગ શાંતિ અપૈશુનમ દયા બધું આપણામાં છે, ભરપૂર માત્રામાં છે.
જેને આપણે આગળ ચર્ચા કરી, એ પ્રકારે આપણે પહેલાં જીવન જીવવું પડે, જે નથી કરતા લોકો, ધ્યાન નથી રાખતા. જેમ ઘરની અંદર પણ ધ્યાન ના રાખે તો પેલા બાવા લાગે ને, કેટલી ધૂળ શું શું લાગી જતો હોય છે. પણ ઘરમાં જઈએ તો ખબર પડે કે શું કરે છે અહીંયા, કોણ શું કરે છે, ખબર પડે કે આ ઘરની સ્ત્રી જતી રહી લાગે છે, અહીંયા પેલા બાપ દીકરો રહેતા હશે, એટલે શું જેમ તેમ બધું. પછી 15 દાડા પછી આવે ને કે ના ગયો તો સારું થાય, 20 દાડા એને સફાઈ કરતા થાય. આપણા મનનું પણ એવું છે, કેટલા બાવા બાજી ગયા છે બધા, કામના ક્રોધના લોભના ધ્યાન નથી આપ્યું. એટલે આપણે આગળ ચર્ચા કરી કેવું જીવન જીવવું જોઈએ, કેવી ભાવનાઓ સેવી જોઈએ, તો મનના આ બધા ડાઘા દૂર થાય અને મન આપણું ચળકવા લાગે. અકૃતાત્માના, જેમણે આ પ્રકારે પોતાના મનને સંસ્કૃત કર્યું નથી, શુદ્ધ બનાવ્યું નથી, એ તો ગમે અંદર જુએ તો દેખાય, શું પણ અરીસામાં દેખાય ક્યારે? અરીસાની સપાટીને સ્વચ્છ કરી દીધા ને, આમ જોજો કરો દેખાવાનું છે. પણ એને દેખાય છે સ્વામીજી, એને દેખાય છે, મને કેમ દેખાતો નથી? મારા અરીસા પર બહુ બધા ડાઘા લાગી ગયા છે, બધો કચરો જામી ગયો છે, સાફ કરવો પડે ને. તો મનના અરીસા પર જેવો કચરો લાગી ગયો છે, સાફ કરીએ, મન સ્વચ્છ થાય, ત્યારે આપણો રૂપાળાપણો પ્રગટ થાય. એ તો શું છે કે અરીસામાં બધી જાત જાતના બધા વાંકો ચોખ્ખો પણ મન આપણું આપણો ચહેરો વાંકો ચોખ્ખો દેખાય, તો મનની અંદર એટલી વક્રતાઓ છે કે આપણે વાંકા ચોખ્ખા દેખાઈએ છીએ, એટલે આપણી જાતને જ આપણે ગમતા નથી. કે અરે આવો, કોઈને પોતે ગમતો નથી ખરેખર, ભલે બહારથી જાત જાતનું લપેડા કરીએ દુનિયાને દેખાડવા માટે, અંદરથી આ લપેડાની જરૂર જ શું પડે, કે અંદરથી ગમતું નથી, હું મારી જાતે ગમતી જ નથી. દરેકને પોતાની જાત મળે જ અસંતોષ છે, કારણ કે મનના અરીસામાં જોજો, અરે આવો દેખાવ, આવો છું નથી ગમતો. એટલે લોકો શું કરે ભાઈ છેવટે, મનને મારી નાખે આમ કરી કરે, જાત જાતનું કરી કરે, પણ શું થઈ ગયું, વળી પાછું જા ઉભો થવાનું જ છે, તો ઉપાય જ નથી. મનના અરીસાની વક્રતાઓ દૂર કરવી, બધા રાગ દ્વેષ દૂર કરવા, બધી સ્વચ્છ કરવી, પછી મન જ્યારે અરીસો, મનનો અરીસો છે એ સપાટ બની જાય, સ્વચ્છ બની જાય, પછી આપણે કેવા રૂપાળા લાગે જોજો. આપણે બહુ રૂપાળા છીએ, આપણે સ્વરૂપ આપણું બહુ સુંદર છે. આ ચામડીની સુંદરતાની કોઈ મહત્તા નથી, અત્યારે એ સુંદરતાની પાછળ આપણે પડ્યા છીએ, જે જ્યાં જે સુંદરતા ઊભી કરવી જોઈએ એની ચિંતા કરતા નથી. આને સુંદર બનાવે બનાવે કરી છે, એ તો એક દાડો ચાલે, બીજો દાડો ફરી કરો, પાછું પછી અઠવાડિયું ચાલે, ખબર નથી કેટલું ચાલતું હશે. આ લપેડા કેટલી વાર પેલા બ્યુટિશિયન ત્યાં જઈએ, થોડા દાડા ચાલે, પછી વાહને અડકવાના દે ને આમ તેમ. સ્વામી મને ભાઈ તમે આશીર્વાદ અહીંયા અડકશો ને, એને બરાબર બગડી જાય પાછા, બરોબર છે, દૂર રહો અહીંયા. તું નાય ત્યારે આમ પહેરે ને પેલું થાય ને, કેટલી બધી માથાકૂટો બધી કરવી પડે, જે ભલે કરો ને મને વાંધો નથી, પણ એટલે ભલે સારા દેખાવ વાંધો ને, સારું છે કે ખરાબ દેખાવ, એવું મારો હેતુ નથી. પણ ખરું તો પેલું મેકઅપ અંદર કરવાનું છે, મેકઅપ ત્યાં નથી કરવાનું, માંજવાનું છે બસ. એ અંદરનું રૂપાળાપણું પ્રગટ થાય ને, બહાર કશું કરવાની જરૂર જ નહીં પડે, આપોઆપ જ ચહેરા પર દેખાઈ જ આવે. તમે આનંદમય માનો ચહેરો જોજો આમ, એ તો જાણે પહેલેથી તો રૂપાળા હતા, પણ કેટલાય લોકો હોય છે પેલા સંતો કેટલા બધા, એ બાકી રૂપાળા નથી હોતા. ગાંધીજી રૂપાળા હતા, મને તો નથી લાગતા ભાઈ રૂપાળાની કોઈ વ્યાખ્યા, અને છતાંય પણ લોકોના ચહેરા પર કેવી કેવી એકદમ આપણે જોઈએ કે કેટલી પવિત્રતા છે, કેવી કરુણા પ્રગટ થાય છે, કેવો પ્રેમ પ્રગટ થાય છે, એ સુંદરતા છે ને. આપણું વ્યક્તિત્વમાંથી આવી વસ્તુ પ્રગટ થાય તો પછી આને આને કંઈ ચૌકાવવાની જરૂર નથી રહેતી ને. ભલે એનો મને કોઈ વિરોધ નથી, પણ ખરી સુંદરતા આ છે ને, આંતરિક આપણો પ્રેમ છે, ઉદારતા છે, કરુણા છે, એ પ્રગટ થાય. માંજવું પડે, પ્રયત્ન કરવો પડે, યતંત યત્ન કરવો પડે.
પછી જયારે કહેવામાં આવે આપણે પણ જાણીએ કે હું રૂપાળો છું, પછી કોઈ મને કે તું રૂપાળો તો મને ખબર છે, તરત ખબર પડી જાય આપણને કે વાત બરોબર છે. પશ્યંતિ જ્ઞાન ચક્ષુષ, આ રીતે જે જ્ઞાન ચક્ષુ ધરાવે છે, વિવેક ચક્ષુ ધરાવે છે, એ જુએ છે, એનો આત્મ એ રીતે પ્રગટ થાય છે. આ પ્રકારે ભગવાને આ જીવનું વર્ણન કર્યું, વેદાંતની ભાષામાં ત્વમ પદનું વર્ણન કર્યું. વેદાંતનો ઉપદેશ કરવામાં તત્વમાંથી તું બ્રહ્મ છે, તું એટલે કોણ? તું હું? તો કે હા. મન તો કે દેખાતો નથી, ક્યારે દેખાય? આપણા મનને માજીને સાફ કર્યું હોય, એ મન રૂપે અરીસાને આપણે સ્વચ્છ અને બરોબર સીધો બનાવ્યો હોય, આપણે અંદરની જે પવિત્રતા છે, સુંદરતા છે, પ્રગટ થતી હોય, એવા અરીસામાં આપણા બીજા દર્શન કરીએ ત્યારે કે હા વાત બરોબર છે. ત્વમ, તું બ્રહ્મ છે, પૂર્ણ છે, સુંદર છે, આ તુંની વાત કરે. તત્, ત્વમસી, તત્ એટલે પરમ ઈશ્વર, ઈશ્વર જે છે તું છે. તું ઈશ્વર કેવો છે? ભગવાન પછી એના ચાર શ્લોકમાં પોતાની વિભૂતિનું વર્ણન કરે છે. ભગવાન જરા શોખીન તો ખરા, પ્રદર્શન કરવાના શોખીન તો ખરા, એમાંથી આપણે શીખ્યા આવીશું. ઘણા લોકોને આત્મશ્લાઘા કરવાની બહુ ટેવ હોય છે. ભગવાન એવા જ છે, જ્યાં જ્યાં તક મળી ત્યાં છોડે નહીં. આત્મશ્લાઘા જો મારો, મારી વિભૂતિ જો, જો હું કેવો પ્રસરેલો છું, જો મારામાં કેવી શક્તિ છે, હું કેવો તેજસ્વી છું. ઓ ભગવાન જાહેર કરે, શું કામ કરતા હશે? વિમૂઢા નાનું પસંદ કે આપણે જોતા નથી એટલા માટે આપણી સમક્ષ છે, પણ આપણે દેખાતો નહીં, મને કોઈ દેખાડવાની જરૂર પડે. આપણે સ્કૂલમાં નાના હતા ત્યારે પેલા ઘણીવાર આપણે એક ચિત્ર આપવામાં આવ્યો, જાત જાતની અંદર બધી ગૂંચવાળા ભલે રેખાઓ જોયેલા, એમ બીજું કશું દેખાય જ નહીં, આપણે જોઈએ તો કંઈ ના દેખાય. આમાં શ્રી કૃષ્ણ શોધી આપતો, બહુ બાઘા માર્યા આમ તેમ કશું દેખાતો, વિમૂઢા નાનું પશ્યંતી. પછી ગુરુજી આવે ને દેખાડે જરા કે જો ભાઈ આંખ દેખાય ને, હા. આ નાક દેખો તો કે હા. આ વાંસળી તો કે હા. પછી ધીમે ધીમે દેખાડે, પછી દેખાય, પછી બધા ગૂંચવાડા કોણ દેખાય? શ્રી કૃષ્ણ દેખાય. સામે જ છે પણ દેખાતા નથી ને, ભાગા મારીએ છે. વિમૂઢા નાનું પશ્યંતી, પશ્યંતી જ્ઞાન ચક્ષુ છે. એ જ્ઞાન ચક્ષુમાં શું ફેર છે? એ જ. હવે જ્ઞાન ચક્ષુ, હવે મને શ્રી કૃષ્ણ દેખાયા, જે અત્યારથી દેખાતા હતા, હવે મને જ્ઞાન ચક્ષુ આવી ગયા, એ પ્રકારના જેથી મને દેખાય છે. સમજ પડે? જ્ઞાન ચક્ષુ એટલે એટલે એમાં જોવા, આ તો દ્રષ્ટાંત આપ્યો કે મૂળ કોને કહેવાય? આ સામે છે પણ જોઈ શકતો નથી. વિવેકી કોને કહેવાય? જે છે જુએ છે. આપણે દુનિયામાં માત્ર બધી લાઈનો જ દેખાય છે, અંદર ગૂંચવા ને ગૂંચવાળા જ દેખાય છે, આપણે કશું અંદર દેખાતું નથી. ક્યાં કોણ રહ્યું છે અંદર? ભગવાન રહેલો છે, એને જોઈ શકે માટે એમણે આવું કહેવું પડે છે, બાકી કહેવાની જરૂર નથી. એ કે આત્મશ્લાઘા તો ખાલી આપણે કહ્યું, એ કે આત્મશ્લાઘા કરવાની એમને શું જરૂર છે? પરંતુ આપણા લાભ માટે, આપણા હિત માટે, તું જરા જો મારી વિભૂતિ, જો મારી સુંદરતા જો. આમાં એક વેદાંત શાસ્ત્રની એક વિલક્ષણતા એ છે કે આપણે ભગવાનની સુંદરતા જોઈએ, પછી શું કહે છે? તત્વ. તે તો તું જે છે, આ તો તારી સુંદરતા છે. ભગવાન જુદો હોય તો આ સુંદરતા બીજાની હોય ને. આપણને ખરેખર ભગવાનમાં રસ નથી, આપણો આપણામાં જ રસ છે. એટલે માત્ર ભગવાન સુંદર છે બરાબર, સારું. આપણો રસ ક્યાં છે ખબર છે? આપણામાં જ રસ છે, તમે જાણી લેજો. મને ખરો આનંદ ક્યારે થાય? હું સુંદર છું એ જાણીને આનંદ થાય. ભગવાન સુંદર છે એનો કઈક આનંદ થતો હશે, પણ ખરો આનંદ ક્યારે થાય? હું સુંદર છું. ભગવાન પવિત્ર છે એટલું પૂરતો, હું પવિત્ર છું.
ભગવાન દયાળુ છે એટલે પૂરતો નથી, હું પ્રેમમાં પ્રેમ સ્વરૂપ છું, ત્યારે આપણને ખરો આનંદ થાય, ખરું કે નહીં? આપણે બધા સ્વાર્થી લોકો જ છીએ, એટલે કારણ કે આપણને તો આપણામાં જ રસ છે, બીજા કોશામાં રસ નથી. ભલે ને બહુ બધી સેવા કરતા હોય ને બધા કરતા છે, બધાની પાછળ પ્રયોજન શું છે? એ દ્વારા આપણે જ કશો નો કશો લાલો કોદાળો લાભ વગર લોટતો જ નથી. એટલે ખરેખર આપણે શામાં રસ છે ખબર છે? આનંદ ક્યારે આવે? આ મારી વિભૂતિ છે, આ મારી મહાનતા છે, તો જે આનંદ આવે. એ આનંદ જોતા આ ઈશ્વરની મહાનતા છે એનો કદાચ આનંદ આવો તો આવશે, પણ ખરો આનંદ ક્યારે આવે? આ મારી મહાનતા છે. સ્વામી ઘમંડ ના થાય? ના, ઘમંડ ના થાય. હું તમારા કદાચ જુદો હોઉં અને મારી મહાનતા અને તમારે ના હોય તો ઘમંડ થાય, પણ હું તમે એક જ હોય તો એકની જ મહાનતા છે, પછી ઘમંડ ક્યાં રહ્યો? ઘમંડ ક્યાં હોય? દ્વૈતમાં હોય, અદ્વૈતમાં ઘમંડ ના હોય. એટલે ભગવાન પોતાની વિભૂતિ બતાવે છે, મહાનતા બતાવે છે, કે જો અર્જુન મારા વગર ચાલે જ નહીં. આપણા જીવનમાં ભગવાન કેવો વણાયેલો છે. અમારા સ્વામીજી પ્રવચન આપે, બ્રિંગિંગ ઈશ્વરા ઇન ટુ વન્સ લાઈફ, ઈશ્વરને આપણા જીવનમાં લઈ આવો. એટલે છે, લઈ આવવાનો ક્યાં છે? ક્યાંક ત્યાંથી લઈ આવવાનો હતો, જુદી વાત છે, લઈ આવડો છું, આ છે એને જોવું. કેવો ઈશ્વર આપણા જીવનમાં વ્યાપેલો છે. જેવી રીતે આ તંતુ વસ્ત્રમાં વ્યાપેલા હોય તેવી રીતે ઈશ્વર જીવનમાં પળે પળમાં, પ્રત્યેક ક્ષણમાં, પ્રત્યેક કાર્યમાં, પ્રત્યેક વસ્તુમાં વ્યાપેલો છે. વિમૂઢા નાનો પશ્યંતિ પશ્યંતિ જ્ઞાન ચક્ષુષઃ. પણ જ્યાં સુધી આપણે માત્ર પેલી બહારના પેલી રેખાઓ છે એના ઘૂંચડાની અંદર જ જ્યાં મોહ છે ત્યાં સુધી પેલું દેખાતો નથી, બાકી એ વ્યાપેલો જ છે. અને તેથી ભગવાન ભગવાન કે મારા વગર ચાલે નહીં ભાઈ, કારણ કે હું ના આવતો કશું ચાલે થાય જ નહીં. સિનેમા ક્યારે જોઈ શકાય? જ્યારે પેલો પડદો હોય ત્યારે, ખરું કે નહીં? પડદા વગર દેખાય? ભગવાન કોણ છે ખબર છે? પડદો છે. આજ દેખાડ્યું તું? પડદો દેખાતો નથી મને, એટલે કઈ લઈ ગયો. ભગવાન કે હું પડદો છું. હવે આપણે શું છે? પેલા દ્રશ્યો જોવામાં એટલા બધા આમ ગુચવાઈ ગયા, એટલા બધા અંધરા તો થઈ ગયા કે પડદાની કોઈ નોંધ લેતો જ નથી. પણ પડદા વગર શું દેખાય ખરો? વ્યવહાર ચાલે? ભગવાન કોણ છે? પડદો છે, જેને કારણસર વ્યવહાર ચાલી રહ્યો છે. એકલો પડદો છે કયો પૂરતું નથી, પડદા ઉપર પેલું છે એ ભગવાન જ છે. પડદો એ છે, એને જે દેખાય છે એ પણ છે, જોનાર પણ એ છે, બધું એ જ છે. પણ ભગવાનની વિભૂતિનું વર્ણન કેવી રીતે? ભગવાન આપણા જીવનમાં વ્યાપેલો છે. તો ચાલો 12મા શ્લોક થી કહો. યદાદિત્ય ગતમ તેજઃ, યદાદિત્ય ગતમ તેજઃ, જગત ભાસયતે ખિલમ, જગત ભાસયતે ખિલમ, યચ્ચંદ્રમસિ યચ્ચાગ્નૌ, યચ્ચંદ્રમસિ યચ્ચાગ્નૌ, તત્તેજો વિદ્ધિ મામકમ, તત્તેજો વિદ્ધિ મામકમ. યત આદિત્યગતમ તેજઃ, ભગવાન કે સૂર્યમાં જ તેજ રહેલું છે. જગત ભાસય તે અખિલમ, સૂર્યમાં રહેલું તેજ જે સમગ્ર જગતને પ્રકાશિત કરે છે. એ ચંદ્રમાંથી અને ચંદ્રમાં જ તેજ રહેલું છે. એ ચગનો અને અગ્નિમાં જ તેજ. ગઈકાલે વાત કરી ને આપણે કે આપણો વ્યવહાર કોના પ્રકાશમાં થાય છે? સૂર્યના પ્રકાશમાં. સૂર્યનો અસ્ત થાય ત્યારે કોના પ્રકાશમાં? ચંદ્રના પ્રકાશમાં. એનું અસ્ત થાય ત્યારે કોના પ્રકાશમાં? અગ્નિના પ્રકાશમાં. એનું અસ્ત થાય કોના પ્રકાશમાં? વીજળીના પ્રકાશમાં થાય. એટલે ઉમેરો તો બધું આવે અંદર. તારાઓના પ્રકાશમાં,
તારા અસ્ત થઈ જાય પેલા વાદળો, કોણ? વીજળીના પ્રકાશમાં, ખરો ને? ભગવાન કે આ પ્રકાશ સૂર્યમાં ચંદ્રમાં અગ્નિમાં બેસે ઉમેરી દઈએ આપણે અંદર. ભગવાને ભલે ત્રણની જ વાત કરી, કેટલી વાત કરે, એક શ્લોકમાં કેટલું માય. સૂર્યમાં ચંદ્રમાં અગ્નિમાં તારાઓમાં વીજળીમાં દીવામાં ટ્યુબલાઇટમાં યત તેજ હે, જે તેજ છે જગત ભાસ હે તે અખિલમ, જે સમગ્ર જગતને પ્રકાશમાન કરે છે. સૂર્યનું તેજ જગતને પ્રકાશમાન કરે છે, ચંદ્રનું તેજ જગતને પ્રકાશમાન કરે છે, અગ્નિનું તેજ જગતને એવું કરાય, એવું પણ કહી શકાય. ભગવાન કે મામકમ, જો પાછો ભગવાન જોઈએ એ મારું છે, આવું કહેવાય? આ તો ખોટું કહેવાય ને, આ મારું છે. ભગવાન પણ આવા મમકારમાં પડી ગયો. ઘણીવાર લોકો આવી રીતે બળાશ વાંકતા હોય અથવા તો દુનિયાને દેખાડતા હોય કે બધાને ખ્યાલ ના આવે. હું તો આટલી લાંબી કથા મને યાદ નથી રહેતી, પણ છતાંય અમારા સ્વામીજી એક વાત કરે, જૂના જમાના ગામડાની વાત. લગ્ન થાય ને ત્યારે સરસ સરસ કંઈક કપડાં તો પહેરવા પડે ને. એની પાસે એક માણસ પાસે બિચારો યુવાન એવા સારા કપડાં નહોતા, એટલે એને એને મિત્ર કહ્યું તારે કપડાં જરા ઉછીને આપજે, એટલે અંગવસ્ત્ર છે ને એને ઉછીનો આપેલું, સરસ હતું. આ વરરાજા ને પેલાનો મિત્ર, એને શું અણવર કહેવાય ને, એના બાજુમાં. તો વરરાજા તો આમ બહુ ચમકીલો દેખાય કે ઓહો બે આ બહુ તારું અંગવસ્ત્ર બહુ સરસ છે. એ પેલો તરત કે આ મારું છે જોજે ભાઈ. વરરાજે શું સરસ દેખાય છે, અંગવસ્ત્ર મારું છે, યાદ રાખ, ભૂલી ના જજો, જે ધ્યાનમાં લેજો કે અંગવસ્ત્ર મારું છે. ભગવાન તેવી રીતે કહે છે કે જો ભાઈ આ સૂર્ય ચંદ્ર અગ્નિ તારાઓ વીજળી બધું પ્રકાશિત કરે છે ને, એટલું ધ્યાનમાં રાખ, આ તેજ મારું છે. એટલે શું, બાકી મારા આવે સૂર્ય તો બિચારો અંધકારમાં હોત, ચંદ્ર અંધકારમાં હોત, હોત જ નહીં. જગતને પ્રકાશિત કરવાની શક્તિ એમનામાં જે કોની છે, મારી છે. ભગવાન બળાશો નથી આંકતા, ભગવાન યશ લેવા માટે એવું નથી કહેતા, પણ પોતાની તરફ ધ્યાન દોરવા માટે કહે છે, જેથી આપણે જોઈ શકીએ. પેલા ગુચવાડામાં પેલા કૃષ્ણને દેખાડવા માટે કહેવું પડે ને આપણને, કે જે આ ગુચવાડામાં જો આ તેજ કોનું છે, આ મારું તેજ છે. ટૂંકમાં આ સૂર્યમાં જે તેજ છે એ ભગવાન પ્રકાશી રહ્યો છે, ચંદ્રના તેજ ભગવાન પ્રકાશી રહ્યો છે. એથી આગળ પણ કહેવાય કે સૂર્યના રૂપમાં હું જ જગતને પ્રકાશિત કરું છું, ચંદ્રના રૂપમાં હું જ જગતને પ્રકાશિત કરું છું. કે તેજ ભગવાનનું છે એમ કહે તો સૂર્યને તેજ વચ્ચે કોઈ ફેર નથી, છે ખરો? સૂર્યને તેજને જુદા કરે તો કંઈ રહે ખરું? સૂર્યમાં તેજ લે તો શું રહે, ચંદ્રમાંથી અગ્નિમાં તેજ લો તો રહે, તેજનું સ્વરૂપ જ છે. એટલે ભગવાન કહે જો આ સૂર્યરૂપે કોણ પ્રકાશિત કરે છે, હું. સૂર્ય રૂપે, ચંદ્ર રૂપે, અગ્નિ રૂપે, તારાઓ રૂપે, વીજળી રૂપે, આ બધા રૂપે હું પ્રકાશિત કરું સમગ્ર જગતને. તું જો ભગવાનના દર્શન કરો, ભગવાનના દર્શન કરો ક્યાં જવું પડે, ક્યાં? પ્રકાશ રૂપમાં ભગવાન હું જ બધે, મારા વગર કોઈ બધો અંધકાર થઈ જાય, આ જગતમાં પ્રકાશ છે, બધો વ્યવહાર છે કોને કારણે, મારે કારણે. આ તો ભગવાને માત્ર સૂર્ય ચંદ્ર પ્રકાશ કહ્યો, પણ મેં ગઈકાલે કહ્યું ને કે પ્રકાશ કોને કહેવાય, આ જ્ઞાનના પ્રકાશને. ગઈકાલે ધ્યાન દોરેલું કે આ તો આ ટ્યુબલાઇટનો પ્રકાશ ભલે આ બધાને પ્રકાશિત કરતો હોય, પણ ખરેખર તો મારી આંખનો પ્રકાશ ટ્યુબલાઇટને પ્રકાશિત કરે છે, કે આંખ બંધ કરી દો તો ટ્યુબલાઇટ જ દેખાય નહીં, ખરી કે નહીં? તો આ બધા પદાર્થોને કોણ પ્રકાશિત કરે છે, ટ્યુબલાઇટ. ટ્યુબલાઇટને કોણ પ્રકાશિત કરે છે, મારી આંખો. આંખને કોણ પ્રકાશિત કરે છે, મન. મનને કોણ પ્રકાશિત કરે છે, ચૈતન્ય. હું બધાને પ્રકાશિત કરું છું. એથી પણ આગળ
આ ચૈતન્ય જે છે ને એ જ મનનો પ્રકાશ બની જાય, એ આંખોનો પ્રકાશ બની જાય, એ ટ્યુબલાઇટનો પ્રકાશ બની જાય, એ બધાને પ્રકાશિત કરે. અંતેથી આ પ્રકાશના સ્વરૂપમાં હું જ છું. તેવી રીતે આ કાન જે છે ને એ શબ્દોને પ્રકાશ, એ પણ પ્રકાશ છે. ટૂંકમાં બધા વિષયો જે છે જ્ઞાનેન્દ્રિયોના એને પ્રકાશિત કરનાર પ્રકાશ કોણ છે? હું છું. હું ચૈતન્ય સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું. અને ચૈતન્ય જ્ઞાન સ્વરૂપ હું જ. જે કોઈ જગ્યાએ પ્રકાશ થતો હોય, પ્રકાશનો અર્થ માત્ર આવો નહીં સમજવાનો, જ્ઞાનનો પ્રકાશ. આ પ્રકાશ હોય પણ જ્ઞાનનો પ્રકાશ ન તો કામ ના લાગે, આ પ્રકાશ હોય પણ આંખોનો પ્રકાશ ન હોય તો કામ લાગે, બહારનો પ્રકાશ હોય પણ આંખનો પ્રકાશ ન હોય, આપણે કઈ અંધ મનુષ્ય હોય તો જોઈ શકે ન જોઈ શકે. અંતેથી પ્રકાશ કયો છે? જ્ઞાનનો પ્રકાશ. ભગવાન કે અરે આ પ્રકાશ એ ભગવાનનો છે અને જ્ઞાનનો પ્રકાશ એ ભગવાનનો છે. ભગવાન જે ચૈતન્ય છે એ બધી ઇન્દ્રિયોના વ્યક્તિગત સ્તરે અને સમષ્ટિ સ્તરે આ બધા જે જ્યોતિર્મય પદાર્થો છે એ બધાના પ્રકાશના રૂપમાં સમગ્ર જગતને પ્રકાશિત કરે છે. ભગવાનનું ચૈતન્ય સ્વરૂપ છે, ચૈતન્ય રૂપે સમગ્ર જગતને પ્રકાશિત કરે છે. એક વસ્તુ ધ્યાનમાં રાખજો, ચેતન તો એક જ છે. કોણ છે? હું. બાકી બધું શું છે? જળ છે. તમને જળ કહો છો? ના, હું તમને જળ નથી કહેતો, પણ જે કંઈ આપણા જ્ઞાનનો વિષય બધું જળ કહેવાય. ચેતન કોને કહેવાય? જે સ્વયં પ્રકાશે છે, અન્ય સરળ પ્રકાશિત નામ ચેતન. એક જ છે આત્મા. એટલે હું આમ આ શ્લોકમાં ભગવાને હું ચૈતન્ય છું એ પ્રગટ કર્યું. ચાલો પછીના શ્લોકમાં શું કહે છે? ગામા વિશ્યચ ભૂતાનિ ધારયામ્યહમોજસા પુષ્યામિ ચૌષધિ સર્વાઃ સોમો ભૂત્વા રસાત્મકઃ ગામ આવિષ્યજ ભૂતાનિ ધારયામિ અહમ ઓજસા. ઓજસા મારી શક્તિ વડે ધારયામિ, હું ધારણ કરું છું. અત્યારે આપણે ક્યાં બેઠેલા છીએ? જમીન પર, ખરું ને? આપણે કોણ ધારણ કરે છે? આપણું વજન કોણ ઝીલે છે? જમીન, પૃથ્વી. બેસતા હોઈએ, ચાલતા હોઈએ, કામ કરતા હોઈએ, કશું કરતા હોઈએ, અરે અહીંયા હોઈએ, પછી દસમા માળે તો આ પૃથ્વી જ ધારણ કરે છે ને છેવટે. બધું વજન ક્યાં જાય છે? પૃથ્વીમાં જ. આમ સમગ્ર જગતને ધારણ કરનાર કોણ છે? પૃથ્વી. એટલે આપણે કહો પૃથ્વી ધા. ભગવાન કે નહીં નહીં ભાઈ, ગામ આવિષ્ય છે. આ પૃથ્વીમાં પ્રવેશ કરીને અહમ ઓજસા મારી શક્તિથી ધારયામિ, હું બધાને ધારણ કરું છું. અંગ વસ્ત્ર મારું છે ભાઈ, ભૂલશો નહીં. લોકોને કહો પૃથ્વી ધારણ કરે છે. યહ પૃથિવ્યાં તિષ્ઠન પૃથિવ્યાઃ અંતરઃ યમ પૃથ્વી ન વેદ યસ્ય પૃથ્વી શરીરમ. કહે છે ભાઈ, જે યહ પૃથિવ્યાં તિષ્ઠન, જે પૃથ્વીમાં રહેલો છે. પૃથિવ્યાઃ અંતરઃ, પૃથ્વી ના અંદર છે. યમ પૃથ્વી ન વેદ, પૃથ્વી જેને જાણતી નથી. પૃથ્વી યસ્ય શરીરમ. વાહ ભાઈ વાહ. એ પૃથ્વી અંતર, એમાં જે પૃથ્વીની અંદર રહીને નિયંત્રણ કરનાર છે પરમાત્મા કોણ છે? અંતર્યામી છે. બધાને અંદર રહીને, અંદર રહીને નિયમન કરનાર છે. એટલે આ પૃથ્વી જે છે એમાં પૃથ્વીપણું છે, ધારણ કરવાપણું છે. એ કોણ પ્રદાન કરે? ભગવાન. બાકી જો પૃથ્વી તો શેની બને ખબર છે?
આ બધા માટીના રીતેના કણોને બનેલી છે, એ બધા કણોને ભેગું રાખનાર કોઈ ના હોત તો આ બધું છૂટું પડી જાત કે નહીં? અત્યારે હિમાલયમાં જાવ ખબર પડશે કેવું છૂટું પડી જાત બધું. પૃથ્વી જે છે એ ખરેખર તો આ બધા આ માટી અને રીતેના કણોને બનેલી છે, છતાં એ નક્કરતા કોણ પ્રદાન કરે? એમાં નક્કરતા ના હોય તો એ આ બધા બહાર ઝીલી ના શકે ને? બહાર ક્યાં લઈ જઈ શકે? નક્કરતા હોય ત્યારે ને. આ પૃથ્વી નક્કરતા કોણ પ્રદાન કરે છે? ભગવાન કે હું ય પૃથિવ્યામ તિષ્ઠન્ન પૃથિવ્યાહ અંતરહ. જે પરમાત્મા પૃથ્વીમાં રહીને પૃથ્વી એ દ્વારા બધું ધારણ કરે છે, નિયમન કરે છે. એકલી પૃથ્વીમાં રહી નહીં, જળમાં ને અગ્નિમાં ને વાયુમાં ને આકાશમાં ને અંતરિક્ષમાં ને સૂર્યમાં બધામાં રહીને આ બધું ધારણ કરનાર છે. ટૂંકમાં આ સમગ્ર જગતમાં આ બધી વસ્તુઓ પોતપોતાને સ્થળ ધારણ કરાવી રહી છે. એટલે બ્રહ્માંડમાં કહેવામાં આવ્યું, યાજ્ઞ ઋષિ ગાર્ગીને કહી રહ્યા છે, ગાર્ગી કહે છે, હે ગાર્ગી, એ તો સેવાક્ષર છે પ્રશાસને ગાર્ગી, સૂર્ય ચંદ્રમાં સૌ વિધૃત તિષ્ઠતા. હે ગાર્ગી, અક્ષર અવિનાશી પરમાત્મા છે, એના પ્રશાસનમાં એની આજ્ઞામાં આ સૂર્ય ચંદ્ર બધા પોતપોતાને સ્થાન ધારણ કરી રહ્યા છે. નિર પડી જાત, આ ધરવામાં લટકે કોણ ત્યાં રાખી રહ્યું છે? આ સ્વર્ગ પૃથ્વી આ બધી વસ્તુને કોણ એમના સ્થાને રાખી રહ્યું છે? ભગવાન કે બધાને હું ધારણ કરી રહ્યો છું. સ્વામી તમે હવે આવા કઈ જૂનવાણી મને એમ કે અમને એમ કે તમે તો કોલેજમાં ગયેલા છો, આટલું જાણતા નથી, આ તો બધા ગુરુત્વાકર્ષણ ધારણ કરનાર છે. અરે ગુરુત્વાકર્ષણ કોણ ધારણ કરે છે? પણ જેવી રીતે પ્રકાશના રૂપમાં જગતને પ્રકાશિત કરું તેમ એવી રીતે આ શક્તિના રૂપમાં હું જગતને ધારણ કરું છું. જગતને ધારણ કરનાર, સત્તા પ્રદાન કરનાર હું છું, સત સ્વરૂપ હું છું. ચિત્ત સ્વરૂપે જગતને પ્રકાશિત કરું છું, સત સ્વરૂપે જગતને ધારણ કરું છું. પુષ્ણામી ચ ઔષધિ સર્વા સોમો ભૂત્વા રસાત્મક, રસાત્મક સોમો ભૂત્વા. સોમને ચંદ્ર, ચંદ્ર એ આપણે માનીએ છીએ કે ભાઈ રસનો બનેલો છે, દેખાતો તો ને ચંદ્રમાં જાઓ તો, પણ ચંદ્ર રસનો બનેલો છે. એના કિરણો કેવા છે? એના ચંદ્ર પોતાના અમૃતની વર્ષા કરી રહ્યો છે, પોતાના કિરણો દ્વારા રસની વર્ષા કરે છે. પુષ્ણામી ચ ઔષધિ સર્વા, ભગવાન કે બધી જ ઔષધિ, બધી જ વનસ્પતિ, બધી શાકભાજી પણ આવી જાય, આ બધાનું હું પોષણ કરું છું, બધાને સ્વાદ હું પ્રદાન કરું છું. પછી આપણે રોટલો ખાઈએ, મગ ખાઈએ, કારેલા ખાઈએ, જાત જાતના રસ છે ને બધા, મધુરો રસ, ખાટો, તીખો, તુરો, મીઠો, આ બધા રસ ક્યાંથી આવે? ભગવાન કહે છે કે આ રસ પ્રદાન કરનાર, આ રસના રૂપમાં હું રહેલો છું. સોમ ભૂત્વા રસ, બધા રસનું સ્થાન કયું છે? સોમ એટલે ચંદ્ર જે છે એ રસ સ્વરૂપ, બધા રસ એનામાં રહેલા છે. જેમ આ સૂર્યનો પ્રકાશ છે ને, આપણે જણાવીએ સાત રંગ અંદર રહેલા છે તો અમે જાણીએ છીએ ને, વિજ્ઞો સાતે સાત રંગ, તેમાં ચંદ્ર જે છે ને એના આ કિરણો ને બધા રસ રહેલા, બધા રસ રહેલા છે. દરેક વનસ્પતિ પોતાની ઈચ્છા પ્રમાણે રસ ધારણ કરે, એટલે કોઈ કમાંથી કડવો રસ લે, કોઈ વળે તુરો રસ લે, કોઈ મીઠો રસ લે, કોઈ ખાટો રસ લે, કોઈ ખારો રહે, કોઈ તીખો લે. પુષ્ણામી ચ ઔષધિ સર્વા, ઔષધિમાં વનસ્પતિમાં આ બધામાં જે રસ છે, સ્વાદ છે અને પૌષ્ટિકતા છે, ભગવાન કે એ હું પ્રદાન કરું છું, એ રૂપમાં હું રહેલો છું. ટૂંકમાં આપણો આનંદ ક્યાંથી આવે છે? લાડુમાંથી. એકલા લાડુમાંથી નહીં, દાળ ભાત શાક રોટલી બધી વસ્તુનો આમ જો સ્વાદ લે તો આનંદ આવે કે ના આવે? ઘણા લોકોને બીજા સ્વાદનું ભાન જ ના આવે, એક જ સ્વાદમાંથી આનંદ આવે.
ખાલી લાડુ ગળપણમાંથી, એવું નથી. દરેક દરેક સ્વાદનો આનંદ છે ને, ખટાશનો પોતાનો આનંદ છે, તુરાશનો પોતાનો આનંદ છે, તીખાશનો પોતાનો આનંદ છે, મીઠાશનો પોતાનો આનંદ છે. એકલું મીઠું જ ખા ખા કરીએ ગળ્યું તો આપણે અભાવ થઈ જાય. થોડી ચટણી જોઈએ અંદર પાસે, થોડું અથાણું જોઈએ. એટલે લાડુમાં પછી ફૂલવડી બનાવે, ફૂલોને પાછું અંદર પાછી મરી નાખે, ધમધમાટ બનાવે, કે બધો રસ જોઈએ. આ દરેક રસ આનંદ આપનારો છે. આનંદ સ્વરૂપ પરમાત્મા, આનંદ સ્વરૂપ પરમાત્મા આ જગતની અંદર રસ રૂપે છે. જેનો આપણે આનંદ માણીએ છીએ, કોનો? ભગવાનનો આનંદ છે. કયા ભગવાનનો? રસ સ્વરૂપ પરમાત્માનો, આનંદ સ્વરૂપ પરમાત્માનો. સચ્ચિદાનંદ સત સ્વરૂપે સમગ્ર જગતને ધારણ કરે છે, ચિત્ત સ્વરૂપે સમગ્ર જગત પ્રકાશિત કરે છે, રસ સ્વરૂપે સમગ્ર જગતને આનંદ જ ભરેલા છે. આમ આપણા પ્રત્યેક વ્યવહારની અંદર તો ભગવાન રહેલો જ છે. આ જગતમાં આ અંધકારો હોત, પ્રકાશ સ્વરૂપ ભગવાન ન હોત, આપણે કોઈ અહીંયા ટકી ના શક્યા હોત જો ધારણ કરનાર ભગવાન ન હોત. અને જીવન એકદમ આપણું નીરસ બની ગયું હોત જો રસ સ્વરૂપ ભગવાન ન હોત. ભગવાન કે બધો વ્યવહાર મારે કારણે છે, દરેક વ્યવહારમાં હું વ્યાપેલો છું, હું સર્વત્ર વ્યાપેલો છું. જરા મને જુઓ, એવું ભગવાન કેમ આપણું ધ્યાન દોરતા હશે? પોતાની મોટાનું પ્રદર્શન કેમ કરતા હશે? વિભૂતિ એટલે મહાનતા, કેમ પ્રદર્શન કરતા હશે? એની પાછળ એક પ્રયોજન એ પણ ખરું કે કંઈક આપણામાં અક્કલ આવે, કે જાણીએ કે આ બધી મોટાએ વિભૂતિ કોની છે? એની છે. એટલે પછી જરાક થોડી અક્કલ આપણામાં આવે, પછી હું ડાપણ ના કરું કે આ વિદવત્તા કોની છે, આ રૂપ કોનું છે, આ બળ કોનું છે. આપણે શું કરીએ? ગર્વ કરીએ, ઘમંડ કરીએ, આપણે યશ લઈએ. એ છે કોનું? બધું ભગવાનનું છે. બુદ્ધિર્બુદ્ધિમતામસ્મિ, તેજસ તેજસ્વિતામહમ, બલમ બલવતામ ચાહમ. ભગવાન કે બળવાનનું બળ હું છું, બુદ્ધિમાનની બુદ્ધિ હું છું, તેજનું તેજ હું છું. અને તેથી ગર્વ કરવાનું કારણ નથી, કારણ કે ભગવાન આ બધું જ છે. દરેક દરેક વ્યવહારમાં ભગવાન રહેલો છે. બધી પ્રેરણા ઈશ્વર પાસેથી છે, બધી શક્તિ ઈશ્વરની રહેલી છે. એ જ બધી જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ, ઈચ્છાશક્તિ અને સર્વનો આધાર એ છે. જે કે જ્ઞાન આપણામાં હોય એ રૂપમાં એ ભગવાન પ્રગટ થાય છે. આપણી ક્રિયા રૂપમાં, જ્ઞાન રૂપમાં, ઈચ્છા રૂપમાં આ બધું કોને કારણે? ભગવાનને કારણે છે. અરે ભગવાનની વિભૂતિનું ચિંતન કરવાથી આપણું અંતઃકરણ શુદ્ધ થાય. અંતઃકરણની અંદર જે કંઈ ખોટો અક્કલ વગરનો ઘમંડ આવી ગયો છે, અને પછી આપણે જે ઈર્ષ્યા થાય છે, પેલો મોટો અને હું નાનો, અરે એ ભગવાન, ભગવાનની વિભૂતિ આ છે, આ ભગવાનની વિભૂતિ છે. પછી શું? જો આ તો ત્રીજું પાછું આવી ગયું, બાકી તો આ ભગવાનની વિભૂતિ. હવે જાણે આટલી નાની કુલડી કે હું ભગવાનની વિભૂતિ છું, અને આ વિભૂતિ છે. કઈ મોટું એટલે વિભૂતિ ઓછું છે. નાનાપણાનો પણ એક જુદો, એની પણ એક સુંદરતા હોય ને, નાનાપણ નાજુકતા. આમ જે કઈ છે ભગવાનની વિભૂતિ, ભગવાનની અભિવ્યક્તિ છે, ભગવાન આ સરસ સ્વરૂપમાં છે. જેમને વિચાર કરીએ તેમ તેમ ટૂંકમાં ભગવાનનું જે છે એ ભગવાનના ખાતામાં ખતવી દઈએ તો આપણા ખાતામાં શું રહે? કશું રહે નહીં સ્વામીજી. પછી મજા શું આવે? પછી જ મજા આવે. કોઈ બોજ પણ ના રહે ને પછી. અહંકારમાં, મમકારનો કોઈ બોજ રહે જ નહીં, એ તો ભગવાનનું બધું છે. આ શરીરનું મારું કહું તો ભલે કહો, પણ તો આપેલી ભેટ છે ને. જો હું બુદ્ધિશાળી મારી જાતને માનતો તો મારે આનંદ, મારે ખરેખર તો ભગવાનના કૃપામાં આવતો છું કે ભગવાને મને બુદ્ધિની ભેટ આપી છે. ચાલો, ભગવાનની મહાન કૃપા છે. આમ ભગવાનની વિભૂતિનું વર્ણન છે ને મારે છે, પ્રત્યેક વ્યવહારમાં આપણે ભગવાનની વિભૂતિ જોઈ શકીએ, એનું ચિંતન કરી શકીએ. આ રીતે પણ આપણું અંતઃકરણ શુદ્ધ બને, અંતઃકરણ માન મોહ વગેરે મુક્ત બને. પછી આગળ પણ વર્ણન કરે છે.
अहम् वैश्वानरो भूत्वा अहम् वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणिनां देहमाश्रितः पचाम्यन्नं चतुर्विधम् पचाम्यन्नं चतुर्विधम्। भगवान के मारा वगैरह घड़ी पर चाल नहीं है कोई ना। अहम वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः हूँ वैश्वानर बने ने प्राणी माधर ना जठर मा उदर मा रहेलो छू जठराग्नि रूपे। भगवान केटलू काम करे से विचार करो। आप ऊँगी त्यारे ये तो बिचारो काम करते जाए आप आराम दी खाई पीने रात्र सुई जाइए आप तो आराम करिए ना आराम करो जठराग्नि रूपे तो काम करते जाए। प्राण अपान समायुक्त है प्राण अपान साधे संयोजाय ने આ જઠરાગ્નિને કામ કરવા માટે પ્રાણ અપાન જોઈએ। પ્રાણ એટલે શું? જે શ્વાસ બહાર આવે છે એને પ્રાણ કહેવાય, જે અંદર જાય ને અપાન કહેવાય। તો હવે અગ્નિ ક્યારે પ્રજ્વલિત થાય? એમાં જ્યારે પ્રાણવાયુ હોય ત્યારે। પ્રાણવાયુ વગર અગ્નિ બિચારો ધીમે ઓલાઈ જાય। તેવી રીતે આ જઠરમાં રહેલો અગ્નિ જેને કોણ પ્રજ્વલિત રાખે ખબર છે? પ્રાણ કયો? પ્રાણવાયુ। આજે અપાન પ્રાણ જાય છે ને એ એટલે ભાઈ ધમણી આપણું આ ફેફસું કેવું છે? ધમણી જેવું છે। જૂના જમાનામાં પેલા લુહાર લોકો આવે ને એની ભઠ્ઠી લઈને આવે અને ધમણી લઈને આવે ને બેસી જાય। પછી આપણા ઘરમાંથી જાત જાતની વસ્તુ તબે તો લાવે ને પેલું બધું કરવાનું હોય ને કંઈક સીધું કરવાનું હોય વાંખું કરવાનું હોય જાત જાતનું કંઈક ઘડવાનું હોય। આવું બધું અમદાવાદમાં નહીં હોય પણ હવે તો નહીં હોય બધાને ખબર, પણ આવું હતું અમે જ્યારે ઉછેરતા હતા ત્યારે। લુહાર આવે ભઠ્ઠી લઈને આવે ધમણી લઈને આવે આમ ભડકા થાય અંદર ભઠ્ઠી બરોબર સળગે। ક્યારે? પેલી ધમણી જ્યારે કામ કરે અંદર હવા પ્રાણવાયુ હોય ત્યારે પેલો અગ્નિ પ્રજ્વલિત થાય। તો ધમણી ભગવાન બધું ભગવાન આપીને મોકલાય છે ફેફસર બી ધમણી, એટલે પેલી હવા અંદર જાય અને બહાર આવે શેને માટે છે? જઠરાગ્નિમાં જે જઠરમાં અગ્નિ છે ને એ અગ્નિને પ્રાણવાયુ આપવા માટે, જે વાયુ પ્રજ્વલિત થાય। અરે અગ્નિ પ્રજ્વલિત થાય ત્યારે જ બાળી શકે, બાકી ના બાળી શકે। અમુક ઉંમર થઈ પછી આ પ્રાણ પ્રાણ પાણ ઢીલું ઢીલું પડ્યું એટલે પછી આપણા જઠરનો અગ્નિ જે છે ને એને બિચારાને પૂરતો પ્રાણવાયુ મળે નહીં। આપણે તો નાખ નાખ કરીએ પણ બાળે કેવી રીતે? આપણે જે અન્ન લીધું હોય પેલો અગ્નિ બાળે ત્યારે પછે ને, એમને ના પછે। આપણે તો નાખ નાખ કરવાની ટેવ તો ખરી છે, પશુ થાય વાયુ થયો ને પેલું થયું ને ફલાણું થયું ને આ દુખ્યું ને તે દુખ્યું જાય છે, કારણ કે પછતું નથી। એટલે પેલો પ્રાણાયામ કરો, પણ પ્રાણાપાન સમાયુક્ત હે પચામી અન્નમ ચતુર્વિધમ, ચાર પ્રકારનું અન્ન ભગવાન કહે। એટલે એવું નથી કે ખાલી માણસના જઠર, પ્રાણી માત્રના જઠરમાં છે। ભક્ષ્યમ ભોજ્યમ ચોષ્યમ લેહ્યમ, ભક્ષ્યમ દાળ ભાત શાક રોટલી બરાબર ચાવી ચાવીને ખાઈએ ને આપણે, ભોજ્યમ જે આપણે સૂપ વગેરે પીએ, ચોષ્યમ ચૂસીએ કેનો રસ વગેરે, લેહ્યમ ચાટીએ મદ વગેરે, એટલે આપણે ખાવાના રીતથી આ નક્કી કર્યું। ચાર પ્રકારના આપણે તો હજાર પ્રકારના ખોરાક ખાતા હોઈએ છીએ। હવે જેમ જેમ દિવસ ઉજાય તેમ ચાઇનીઝ ને ફલાણ થાય ને કેટલા બધા પ્રકાર છે। હવે કોઈ લગ્નની પાર્ટીમાં જઈએ તો આમ ખબર ના પડે કે શું ખાવું ને શું ના ખાવું, શું કરવા આટલું રાખતા હશે ભગવાન જાણે, એ પણ વિભૂતિનું પ્રદર્શન થતું હશે ગમે તો હોય, પણ હવે તો એવા પ્રકાર નથી આ।
એ બસ ગમે તે પ્રકારનો ખોરાક હોય અને ગમે તે પ્રાણી પણ ખાતું હોય, પણ આ ચાર વાં બધા કૂતરા હોય ચાટતા હોય બધા અંદર આવી જાય. ચાટવાનું હોય, ચૂસવાનું હોય, ચાટવાનું લઈએ, ચૂસવાનું, ખાવાનું, ચાવવાનું, ગળવાનું, બધું આવી જાય. ભગવાન કે ચારે ચાર પ્રકારના બધા જે અન્ન છે હું પચાવું છું. ટૂંકમાં આ પાછળ માટે કોણ જવાબદાર છે? ભગવાન. અન્ન માટે કોણ જવાબદાર? ભગવાન. થયો કે નહીં? ભગવાન કે હું જ રસ રૂપ છું, હું રસ સ્વરૂપ છું, હું જ પૌષ્ટિકતા છું, અને એ રીતે હું જ આ બધી વનસ્પતિ બની ગયો છું, હું જ ભોજન બની ગયો છું. ॐ नमः शिवाय, 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 ॐ नमः शिवाय. 108 ની જરૂર છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.